ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીરના જાંબુર ગામના ગીરનું રતન અને ગુજરાતનું ગૌરવ એવા સિદ્ધિ સમાજના હિરીબેન લોબીને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે અબ તકના નારી રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સિદ્ધિ સમાજના લોકો માટે હિરીબેન લોબીએ શિક્ષણ, રોજગારી તથા બજેટ જેવા ઉત્કર્ષ કાર્યોની પહેલ શરૂ કરી છે, જેની નોંધ રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે રાષ્ટ્રીય કક્ષાના સર્વોચ્ચ પદ્મશ્રી પુરસ્કારથી હિરીબેન લોબીને સન્માનિત કરવામાં આવ્યા હતા. દિલ્હીથી પરત થતા રાજકોટ એરપોર્ટ મુકામે સિદ્ધિ સમાજના શ્રેષ્ઠીઓ અને અગ્રણીઓએ હિરીબેન લોબીનું સ્વાગત સન્માન કર્યું હતું. સાથોસાથ સિદ્ધિ સમાજના દરેક લોકો ગૌરવ અને આનંદની લાગણી અનુભવી રહ્યા હતા. પદ્મશ્રી પુરસ્કાર મને અને મારા સમાજને હંમેશા ઉજળો રાખશે. પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત હિરીબેન લોબીએ જણાવ્યું કે મારા સમાજની આવનારી પેઢીને આ પુરસ્કારથી ઉજળી રહેશે. આ વારસાને મારી આવનારી પેઢી આગળ વધારશે. મારે તો પહેલાંથી બચપનથી હું ક્યાંય જાઉં ત્યાં હું કોઈ દી ડરી નથી. કોઈ દી તમે કયો તમારું કંઈ કર્યું નથી. મારા મનને મારા હૃદયમાં આવે એ મેં નરેન્દ્રભાઈ મોદીને બતાવી દીધું કે ભાઈ રાધા મા રાધા તો દુનિયાના બદલાશ. અમે સીધી આખી મારો સમાજ ખાડામાં છે. મારા સમાજને એ ખબર નથી કે પદ્માશ્રી એવોર્ડ ક્યાંથી આવે ને ક્યાંથી જાય ને ક્યાં રાજકારણમાં આપણાથી આ જિંદગી આખીનું રાજકારણ. કોક તો 5 વર્ષે સુટાય તો એ કેન્સેન થાય. મારી જિંદગી આખીનું મારા છોકરા ગમે ત્યાં જાય ગમે એ માંગે સરકાર બહેણ સરકાર મને અમારે દેવા તૈયાર છે ને મારા સમાજને દેવા તૈયાર છે. કાર્ય મને એક જ કરવાના છે કે મારા સમાજમાં રમત ગમતના મેદાન મારા છોકરા ટરાઈ લઈને જાય ને વિદેશ સુધી મારા છોકરા ફૂગે ત્યારે મારી જિંદગી હોય કે ના હોય મારું સપનું પૂરું થાય. અમારા છોકરાને એક મારી બહેનું છે હવને રોજી રોજગારી એક જ ઠેકાણે મળી જવી જોઈએ. ત્યાં તાલીમ હોલ બનવો જોઈએ. ત્યાં જે બહેનું માંગે એ બહેનોને મળવું જોઈએ. મને એ વસન દીધું નરેન્દ્રભાઈ મોદીએ કે માંગજે તું માંગજે તી પછી અમારી ઓસ્ટ્રેલિયા હોવી જોઈએ. અમારી નિશાર એક જ જગો માથે અમારે મારે તો ઘણું સપનું છે પણ આ સપનું હું પહેરવું પડે ને કોઈ સીધીને ભને પેટ્રોલ પંપ ના ચડ્યો. આ જૂનાગઢ જિલ્લામાં એક હિરબાઈબેન ગોથી ત્યાં 5 માણાની રોજી રોજગારી મારે એ જ ગોતવાનો છે. મારા લોકો હેરાન છે એની લોકરી માંગવાની છે મને કે ભાઈ લોકરી કેમ ના ચડે ને આ શહેરમાં જયલને એના કાર્ડ એ મને કરવાના છે. અરે મારા માટે મારા સમાજ માટે એ કે હું જીવેશ દાઉં છું. મેં મારા દીકરાને એક જ કીધું કે હું તો ઊભી કરીને મરી જાય કે નહીં મરી જાય કે જીવે પણ આ વસ્તુ તમારે ટકાડવાની છે. આ મારા એક એક લોહીના ટીફાની છે. મારો સમાજ મારી પાસે ભને ગમે તે કર્યું પણ મારો સમાજ છે. મારો ગમે એવો જ્યાં હોય ત્યાં મારો સમાજ છે. હું સમાજમાં એકવાર આ પેઢીની પેઢીથી ઉજર થઈ ગયા કંઈ કાલેથી સીધ્યું નથી આવ્યા. કોઈ ન્યા સુધી ફિગાર નથી. કોઈને ખબર જ નથી કે પદ્માશ્રી એવોર્ડ કેને કહેવાય ને એની વહેણ સરકાર કેવી કરે કરોડો રૂપિયાના નુકસાન કરે. આજ હારા હારા બધાને બતાવી દીધું. બિઝનેસોને બધાને બતાવી દીધું. અમારે હું મેળ્યું અમારા મારા સમાજને હું મેળ્યું. આ તો હું ક્યાં માથાનો માનવી સૌથી મોં ભૂગી ક્યાં નાના સમા મારી આવતી પેઢીને હું બતાવી શકું કે કેને મેળ્યો તો જવાહરલાલ નહેરુને આ હોડ મેળ્યો હતો. આ હોડ જવાહરલાલ નહેરુને મેળ્યો હતો. ત્યાં હિરબાઈબેન થઈ ગયા. મારે બસ મારું સપનું એ છે. પછી તમે તારે તમારે નહીં બોલાવવું પડે. હું તમારી ઇન્ટરવ્યૂ લેવા મારી નિશાર્યું અત્યારે મને કોઈ વસ્તુ નથી દેખાતી. મારી નિશાર ને રમત ગમતનું મેદાન મારા છોકરા ફાઈ લેટમાં એને ખાવામાં ના ઘટે પીવામાં ના ઘટે લુગડામાં ના ઘટે. સમજાને એક માગું કે મારા છોકરા આગળ ભણે એના છોકરાની જે ફી આવે આદમસૂદ ભરે. અમારી ત્યાં ઠાણ છે એ હું ગોતે. હું નહીં ગોતે તો મને જવાબ તો આપીએ ને. ગમે એ શહેરમાં છોકરું ભણતું હોય પણ ભણાવીએ તો થાય નહીં ભણાવે તો કંઈ નહીં થાય. અટાડે દુનિયા ક્યાંની ક્યાં ફૂગી ગઈ સમજ્યા. એક મારું નામ રાખું આ જવાહરલાલ નહેરુને મેળ્યો હતા. કિશળમાં રહેવાવાળી બેન હિરબાઈ બેન ને અમારું એક ખોરડું જાંબુરમાં.
મેં કોઈ વિરોધ હું ને જોયું, મેં મારા કામથી જોઈને, અત્યારે હું મારા કામથી જ જેને કરવી હોય કરે, બાકી હું મારા કામથી જ કે મને કામ હું કરવાનું છે. સિદ્ધિ સમાજ માટે ગૌરવંતી ક્ષણ છે. સિદ્ધિ સમાજના અગ્રણી ડોક્ટર હાસમભાઈ ભાલિયાએ જણાવ્યું કે સમાજના શ્રેષ્ઠીઓ અગ્રણીઓ અને આખો સમાજ આજે ગૌરવ અને આનંદની લાગણી અનુભવી રહ્યો છે. ડોક્ટર હાસમભાઈ ભાલિયા, શ્રીમતી જે કુંડલિયા કોમર્સ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર, આજે દિલ્હી ખાતેથી અમારા સમાજના હિરલા હીરબાઈબેન, જેઓએ ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા છે, તેઓનું આજે આગમન રાજકોટ શહેરની અંદર થવા જઈ રહ્યું છે, ત્યારે સમગ્ર સિદ્ધિ સમાજના આગેવાનો, પ્રમુખો તથા જુદા જુદા ગામમાંથી આવેલા અમારા વડીલશ્રીઓ, ખાસ કરીને અમારા હીરો, જેને અમે કહીએ કે અમારા સિદ્ધિ સમાજનો હીરો આદિવાસી, એક નાનકડા એવા ગામમાં રહેતા અને એક નાના એવા કુટુંબમાંથી આજે રાષ્ટ્રીય લેવલે અમારા સમાજનું નામ ઉજાગર કરનાર એવા અમારા સમાજના મહિલા આગેવાન અગ્રણી, જેઓ આ ગુજરાત રાજ્યની અંદર જૂનાગઢ શહેરથી 85 કિલોમીટર દૂર એક નાનું એવું ગામડું આવેલું છે, તારડા ગીરની અંદર, તારડા તાલુકાનું જાંબુર ગામ, ત્યાં એક નાના એવા પરિવારમાં જન્મ લઈ અને આજે સમાજ સેવા કરી, શૈક્ષણિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે અને બાળકો માટે પોતે પોતાના જે કંઈ પણ ઘણા બધા એવોર્ડોથી તેમને સન્માનિત કરવામાં આવેલા છે, એના એવોર્ડોની જે રકમ બી મળી છે એ અમારા સમાજના બાળકો માટે પોતાએ સમર્પિત કરેલી છે. સમાજમાં શિક્ષણની જાગૃતતા આવે, સમાજની અંદર લોકોને જ્ઞાન મળે અને જાગૃતતા કેળવાય એ હેતુથી એ હંમેશા પોતાના નાનપણથી જ, બચપણથી જ સમાજ માટે તત્પર રહ્યા છે. એટલે આજે ભારત સરકારથી એને ખૂબ સારા એવા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે, ત્યારે અમે લોકો, ખાસ કરીને રાજકોટ શહેરના સિદ્ધિ જમાતના પ્રમુખ આગેવાનો અને જુદા જુદા શહેરમાંથી આવેલા અમારા અગ્રણીઓ શ્રીઓ, એમનું સન્માન કરવા માટે આજ રાજકોટ મુકામે અમે બધા ઉપસ્થિત રહ્યા છીએ. લાગણીઓ તો ખરેખર અમારા માટે તો ખૂબ જ ગૌરવની વાત છે. જેટલો પણ શબ્દ બોલીએ એના માટે આજે અમારા મુખેથી કોઈ શબ્દ ના મળી શકે, કારણ કે સિદ્ધિ સમાજ એટલે એક આદિવાસી સમાજ કહેવાય છે. 1989માં ભારત સરકાર એને બ્રિટિશ રાજ્યના સમયથી અહીંયા આવેલા છે, પણ અમે લોકો એક ખૂબ જ ગરીબ પરિવારના દરેક સભ્યો અને બ્રિટિશ શાસનથી અમારી આ જન્મજાતિ અહીંયા ગુજરાતમાં, ખાસ કરીને ભારતમાં વસે છે અને ગુજરાત શહેરની અંદર જુદા જુદા જિલ્લાઓમાં, રાજ્યોમાં, તાલુકામાં તેનો વસવાટ છે. લાગણી તો એટલી બધી અંદરથી ને ખીલી આવે છે કે એના માટે આપને કહેવા માટે મારી પાસે કોઈ શબ્દ નથી, પણ ખરેખર અમારા સમાજને એટલું મોટું સન્માન મળ્યું અને ભારત દેશની અંદર અને ખાસ લોકોને ખ્યાલ પડ્યો આજે કે ગુજરાતમાં પણ કોઈ એવા હપસી અને ખાસ કરીને આફ્રિકન ગુજરાત રાજ્યની અંદર વસવાટ કરે છે, એ માટે અમે બધા ખૂબ જ હૃદયથી, લાગણીથી પ્રફુલ્લિત થઈને ખૂબ જ આમ અંદરથી એમ કહેવાય ને કે ખુશ ખુશાલ થઈએ. તાલાલા ગીરના જાંબુર ગામમાં હીરીબેન લોભી સિદ્ધિ સમાજના મહિલાઓ, બાળકો તથા પુરુષો માટે શિક્ષણ તથા રોજગારી જેવા ઉત્કર્ષ કાર્યો કરવા માટે હંમેશા તત્પર રહેશે. સિદ્ધિ સમાજના દરેક લોકો ગૌરવ અને આનંદની લાગણી અનુભવી રહ્યા છે. ત્યારે અબતકના ઉજવેલા નારી રત્ન એવોર્ડથી સન્માનિત હીરીબેન લોભી પદ્મશ્રીથી સન્માનિત થયા છે, તેનો અબતક પરિવાર પણ ગૌરવ અનુભવી રહ્યો છે. આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે.